ಭೀಗಲಜ್ಜಲ ಪ್ರವಾಹ ಭಾವಿತಸ್ತರೇ ಕರೇವಲಂಬ್ಯಲಂಬಿತಾಂಬುಜಂಗಮುಖ ಬಾಲಿಕಾ ಮಠ 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 ಮನ್ನಿನಾದ ಮಠ ಮರ್ವಯುಜಕಾರ ಚಂಡ ತಾಂಡವಂ ತನೋತುರ ಶಿವ ಶಿವ વર્ષો પહેલા જયારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે સદીઓ પહેલાં અહીં સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતા આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીને તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રીઝવવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. બોલીએ સોનેશ્વર મહાદેવ કી જય. આ મહાદેવિયા જે સોનેશ્વર મંદિર નદી કિનારે રેડિયાનું સુંદર મંદિર છે અને ઘણા વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. શ્રદ્ધાળુઓ ખૂબ અહીંયા ગણે અવારનવાર આવે છે અને પોતાની મનનો મનોકામના પૂર્ણ કરી અને સંત નવા પાઠવે છે. બારમી મહિનામાં સુંદર દ્રષ્ટિઓ બહુ મહાયજ્ઞ કરે છે, શ્રાવણ મહિને કરે છે, શિવરાત્રિ કરે છે. અમે પણ અવારનવાર અહીંયા સોમવારે લઈએ છીએ અને ખૂબ સુંદર રીતે દ્રષ્ટિઓનું આયોજન કરે છે. લોકોને ખૂબ ગમે છે અને સુંદર વ્યવસ્થા પણ છે અને જે કોઈ આવે આ તપોભૂમિ પર આવી અને ખૂબ ખૂબ આત્માને શાંતિ પામે છે. અને અમે અહીંયા અઠવાડિયે પણ સોમવાર આવીએ છીએ અને ભગવાન અમને ખૂબ શાંતિ. ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પૂજા કરતા પૂજારીએ આ પૌરાણિક મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહીં શિવાલયમાં મીઠું અને રીંગણ ચડાવવામાં આવે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અમે આ મહાદેવ ગામમાં રહીએ છીએ અને આ મહાદેવ ગામમાં એક મોટું શંકર ભગવાનનું મંદિર આવેલું છે. તે મંદિરમાં ઘણા વર્ષોથી શંકર ભગવાને મનાય છે અને અમે બધા તેમને પૂજા કરવા આવીએ છીએ અને અમારા ગામના બધા લોકો તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન શંકર સૌની મનોકામના પૂર્ણ કરે એવી સૌને મનોમન ઈચ્છા છે. કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે કે જેનું નામ મહાદેવના નામથી મહાદેવિયા પડ્યું છે. સદીઓ વીતી ગયા હોવા છતાં આજે પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો ગણાય છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ શિવાલયોમાં
શિવ ભક્તોના ઘોડાપુર ઉમટી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અને ડીસા તાલુકાની નજીક આવેલા મહાદેવિયા ગામ, જ્યાં પ્રાચીન મંદિર આવેલું છે ભગવાન ભોળાનાથનું, ત્યાં હર સોમવારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે દર્શનાર્થે. ડીસાથી બીકેની ટુડે હિતેશ રાજપૂત. ક્ષુષોજામહિમેન્દ્રયો સમ પ્રવૃત્તિ કટા સદાશિવ ભજામ્યહમ્.